અમદાવાદના ખાડિયા જમાલપુર બેઠકના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખવામાં આવ્યો હતો। વરસાદની ઋતુ અગાઉ જર્જરિત મકાન અંગે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને તેમાં પત્રમાં ઉલ્લેખમાં કરવામાં આવ્યો હતો, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે રથયાત્રાના રૂટ ઉપર ભયજનક મકાનો આવેલા છે, તેના માટે મહાનગરપાલિકાના ભયજનક મકાનના રિપેરિંગનું કામ અને જરૂર પડે તો ઉતારવા માટેની પણ કામગીરી કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી। જેમાં વધુ ઉલ્લેખ કરતા જમાલપુર, ખાડિયા, બહેરામપુર અને કાલુપુર જેવા વિસ્તારમાં સૌથી વધુ ભયજનક છે તે કહેવામાં આવ્યું હતું। તોતે વાવાઝોડા પછી સમગ્ર શહેરના અંદર અને ખાસ કરીને કોટ વિસ્તારના અંદર ઘણા મકાનોને નુકસાન થયું છે। આ તોતે વાવાઝોડાના અંદર 35થી વધારે મકાનો અમદાવાદ શહેરના અંદર અને ખાસ કરીને કોટ વિસ્તારમાં પડી ગયા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી તેને તાત્કાલિક સર્વે થવો જોઈએ અને જે લોકોના મકાનને નુકસાન થયું છે તે રાજ્ય સરકાર તરફથી અને કલેક્ટર તરફથી જે સહાય મળવી જોઈએ તે તાત્કાલિક તેમને મળવી જોઈએ। ખાસ કરીને અત્યારે આપને વાત કરું કે ચોમાસા દરમિયાન આખા કોટ વિસ્તારના અંદર જેવી રીતે કે જમાલપુર, શાહપુર, દરિયાપુર, કાલુપુર, બહેરામપુરા, ખાડિયા અનેક વિસ્તારોની અંદર આજે પણ મકાનો જર્જરિત છે અને ચોમાસા દરમિયાન ક્યારે પણ પડી જવાની સંભાવના છે। આવા મકાનોનો તાત્કાલિક કોર્પોરેશન તરફથી સર્વે થવો જોઈએ અને તેમને નોટિસ આપીને તેમને સેફ જગ્યા પર રહેવા માટેની સલાહ આપવી જોઈએ।